કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, બધા મજામાં જશો? તો મિત્રો, આજે તમે શરૂઆતમાં જોયું, ઠીક છે, એવું જોરદાર કમિંગ સૂન હેપી બર્થડેનું સ્ટેટસ બનાવશું. આવું સ્ટેટસ છે તમે તમારા ભાઈ, દોસ્ત માટે, મિત્ર માટે બનાવી શકો છો. કઈ રીતે બનાવો આવું સ્ટેટસ જાણવા માટે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. અને તમે સ્ટેટસ કે વિડીયો કહી શકો છો. તો મિત્રો, તમે શરૂઆતમાં જોયું હેપી બર્થડે આવું સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જવું પડશે, અલાઇટ મોશન, ઠીક છે મિત્રો. આની ડાઉનલોડિંગ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ઠીક છે. આ વિડીયો જોવો છો અને ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે આ રીતે લખેલું હશે. તમને આગળ એક, ઠીક છે મિત્રો, ટેલિગ્રામ ચેનલ કહીને લિંક હશે, ઠીક છે મિત્રો. એમાં જોઈન કરીને તમે ત્યાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તો જોઈ શકો છો મિત્રો, મેં ઓલરેડી ડાઉનલોડ કરેલ છું. ડાઉનલોડ કર્યા પછી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે તમને કંઈ નવી યુટ્યુબ ચેનલ કહીને લિંક હશે, એની પર ક્લિક કરજો મિત્રો, ઠીક છે. અને મિત્રો યાર, પ્લીઝ આ તમે આ, ઠીક છે મિત્રો, આગળ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આ ચેનલમાં તમારા સપોર્ટની જરૂર છે. આમાં હું યુટ્યુબના રિલેટેડ વિડીયો અપલોડ કરું છું, ઠીક છે. યુટ્યુબ ચેનલ મોનિટાઇઝેશન કઈ રીતે કરવી, બેંક એકાઉન્ટ કઈ રીતે એડ કરવું, પૈસા કઈ રીતે એડ કરાવું, એવા વિડીયો, ઠીક છે મિત્રો. એ પછી તમારે શું કરવાનું છે, ઠીક છે મિત્રો, અલાઇટ મોશન ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમને બીટમાર્ગ અને સ્નેકી ઇફેક્ટની લિંક પણ મળી જશે. બંનેને અલાઇટ મોશનમાં એડ કરવાનું. તો મિત્રો, બીટમાર્ગ અને સ્નેકી ઇફેક્ટને અલાઇટ મોશનમાં એડ કરવાનું છે. જો તમારામાં બીટમાર્ગ અને સ્નેકી ઇફેક્ટ સપોર્ટ ના કરે તો તમે XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો, જો તમને XML ફાઇલ ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો આ સ્ટેટસમાં જે પણ મટીરિયલ, મતલબ કે ઓડિયો, ફોન્ટ અને ઠીક છે ફોટાની જેવું પડશે, એ ઓલ મટીરિયલ લિંકમાંથી ડાઉનલોડ કરી શકો. હવે જો મિત્રો તમને મટીરિયલ કે XML ફાઇલ ડાઉનલોડ કરતા ના ફાવે તો મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો એ વિડીયો જોઈને ડાઉનલોડ કરી શકો છો. હવે બીટમાર્ગ અને સ્નેકી ઇફેક્ટ મેં ઓલરેડી અલાઇટ મોશનમાં એડ કરેલા છે. તો જોઈ શકો છો મિત્રો, આપણી અલાઇટ મોશન એપ છે અને ઓપન કરીશું. ઓપન કર્યા પછી મિત્રો નીચે ગોળ કર્યું છે, પ્રોજેક્ટમાં જશું એટલે આ રીતે બીટમાર્ગ અને સ્નેકી ઇફેક્ટ એડ કરેલા. મિત્રો બીટમાર્ગ અને સ્નેકી ઇફેક્ટ એડ કરેલા છે તો સૌથી પહેલા આપણે બીટમાર્ગ ઉપર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે આવી જશે. તો શરૂઆતમાં આવી જશું મિત્રો, આ નીચે ગોળ કરું છું, જોઈ શકો છો મિત્રો, એ પ્લસ ઉપર ક્લિક કરશું, આ ગોળ કરું છું, મીડિયા ઉપર જશું. ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતે એક ફોટો મળી જશે, એ ફોટો લઈ લેજો. એને મિત્રો એરો ઉપર, એરો ઉપર, એરો ઉપર, એરો ઉપર, ઠીક છે મિત્રો, અને 8:34 સુધી લઈ જશું અને આ ગોળ કરશું, એની પર ક્લિક કરશું એટલે આ રીતે આવી જશે, ઠીક છે મિત્રો. હવે આને ખેંચીને આમ નીચે લઈ દઈશું સોંગ ઉપર, બરોબર આ રીતે, એટલે જોઈ શકો છો આ રીતે લખેલું આવશે. હવે મિત્રો આ જે કમિંગ લખી એની પર ક્લિક કરજો, ડબલ યુ ઉપર જજો અને અમેરિકન વાળો ફોન્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મટીરિયલમાં, ત્યાંથી લઈ લેજો આ રીતે. એમ મિત્રો બધે ફોન્ટ ચેન્જ કરી દેજો, ઠીક છે મિત્રો. ફોન્ટ ચેન્જ કર્યા પછી મિત્રો આગળ, ઠીક છે, કમિંગ સૂન પછી ભાઈકા બર્થડે પતે એ પછી નેમ અને ડેટ લખેલું હશે. તો સૌથી પહેલાં જે નેમ લખ્યું એની પર ક્લિક કરજો, ડબલ યુ ઉપર જજો. અને મિત્રો તમારું જે પણ નામ હોય, ઠીક છે, લખી દેજો. જેમ કે મારું નામ સંદીપ છે તો હું અહીં સંદીપ લખી દઈશ, અહીંથી યસ કરી દઈશ, ઠીક છે મિત્રો. એ પછી નીચે 00 લખેલું હશે, ઠીક છે મિત્રો, આગળ તો એની પર ક્લિક કરશું, ડબલ એ, અહીં ડબલ એ ઉપર જશું, ગોળ કરું છું ટેક્સમાં. અને મિત્રો અહીંથી આને ભૂસી નાખ, મિત્રો અહીંથી આપણે બધું ભૂસી નાખશું. એ પછી આગળ તમારી જે પણ બર્થડે ડેટ હોય, ઠીક છે મિત્રો, એ તમારે અથવા તમારા મિત્રની અથવા તમારી અથવા તમે જેનો પણ બર્થડે, ઠીક છે મિત્રો, જેનું પણ સ્ટેટસ બનાવતો એની તારીખ લખી દેજો, ઉપરથી યસ કરી દેજો એટલે આ રીતે નામ તારીખ આવી જશે, જોઈ શકો છો. એ પછી મિત્રો શું કરવાનું છે, શરૂઆતમાં આવી જજો. હવે જે નીચે આપણે બેકગ્રાઉન્ડ ફોટો એડ કરો એની પર ક્લિક કરશું, નીચે ગોળ કરું છું ઇફેક્ટ ઉપર ક્લિક કરશું મિત્રો, એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરશું, ઠીક છે. તમારે જોવાનું છે મિત્રો કલર અને લાઇટમાં હું ગોળ કરું છું એની પર. અને મિત્રો તમને ઘણું બધું જોવા મળશે, તો હું સીપ હશે જોઈ શકો છો મિત્રો, ગોળ કરું છું એની પર ક્લિક કરજો. સ્ટાન્ડર્ડ સેટિંગ ફરીથી મિત્રો શરૂઆતમાં જે ગોળ કરું છું, અહીંથી પ્લસ મારજો મિત્રો, અને અહીં એન્ડે પતે, ઠીક છે મિત્રો, 8:34 જતા રહેશું. ફરીથી આ ગોળ કરું છું, અહીંથી પ્લસ મારશું. પ્લસ માર્યા પછી મિત્રો આને આમ ખેંચવાનું છે, 10x લખેલું ના આવે, ઠીક છે મિત્રો, ત્યાં સુધી જોઈ શકો છો. 1x આવ્યું છે, એમ 10x લખેલું ના આવે ત્યાં સુધી ખેંચજો. અને જો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. આ સ્ટેટસ બનાવવાના રિલેટેડ કોઈ પણ સવાલ હોય, ઠીક છે મિત્રો, તમારે તો કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો જોઈ શકો છો અહીં 9x થઈ ગયું છે, તો જોઈ શકો છો તમારી સામે 10x થઈ ગયું. પછી સાઈડમાં ક્લિક કરશો એટલે જે રીતે આ રીતે આવશે, ઠીક છે મિત્રો, જોઈ શકો છો કલર બદલાતો હશે તો જોરદાર લાગશે, ઠીક છે. એટલું કર્યા પછી મિત્રો આપણે અહીં જશું 8:34 ફરીથી નીચે ગોળ કરશું, પ્લસ ઉપર મીડિયામાં જશું, ઠીક છે મિત્રો. હવે તમારે ફોટોસની જરૂર પડશે તો સૌથી પહેલો ફોટો લઈ લેશું, ઉપર 3 ડોટ ઉપર અહીં ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરો ઉપર ક્લિક કરશો, ગોળ કરશું, અહીંથી કાપી નાખશું. સાઈડમાં ક્લિક કરશું, ફરીથી નીચે ગોળ કરશું, પ્લસ ઉપર અહીં મીડિયામાં જશું. બીજો ફોટો ઉપર 3
કર્વ પર આ પાંચમા નંબર ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા એરો ઉપર ક્લિક કરશું આ ગોળ કરું છું એથી કાપી નાખશું. આ રીતે મિત્રો તમારે સ્ટેટસના એન્ડ સુધી અલગ અલગ ફોટા એડ કરવાના છે. તો ચાલો કરી દઉં પછી તમને આગલી પ્રોસેસ સમજાવું. તો મિત્રો જોઈ શકો છો મેં એન્ડ સુધી આ રીતે ફોટા એડ કરી દીધા છે, તમારે પણ કરી દેવાના છે. ફોટા એડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે ઠીક છે તો તમે કોમેન્ટ કરી શકો છો. ફોટા એડ કર્યા પછી મિત્રો શરૂઆતમાં આવી જશો ઠીક છે, ઉપર ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું. આ સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરશું. હવે ઇફેક્ટ કઈ રીતે લગાવીએ ખાસ જોજો. સૌથી પહેલો ફોટો છે એની ઉપર ક્લિક કરશું, ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જશું અને સૌથી પહેલું કોપી ઇફેક્ટ. કોપી ઇફેક્ટ કર્યા પછી સાઈડમાં ક્લિક કરશું, ઉપર એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું. મિત્રો ફરીથી આપણે બીટમાર્કમાં જતા રહેશું ઠીક છે. બીટમાર્કમાં જ્યાં પછી મિત્રો ફોટા ચાલુ થાય એટલે જતા રહેશું ઠીક છે. મિત્રો જે સૌથી પહેલો ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરશું, બીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરશું, ત્રીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. એમ મિત્રો પહેલા ત્રણ ફોટામાં ઇફેક્ટ એડ કરવાના છે. ઇફેક્ટ એડ કર્યા પછી ઉપર ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો. મિત્રો ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરજો ઠીક છે. મિત્રો ફરીથી સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરજો. હવે જે બીજા નંબરનો ફોટો છે ઠીક છે મિત્રો, એની ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે કોપી ઇફેક્ટ. કોપી ઇફેક્ટ કર્યા પછી મિત્રો સાઈડમાં ક્લિક કરશું ઠીક છે, ઉપર એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું. ફરીથી આપણે બીટમાર્ક ઉપર ક્લિક કરશું ઠીક છે. મિત્રો હવે એંગલ આવી જવાનું છે, ફોટા ચાલુ થાય એંગલ ઠીક છે. મિત્રો પહેલા ત્રણ ફોટામાં આપણે ઇફેક્ટ એડ કરી હતી, એ પછી મિત્રો આ નાનો ફોટો આવશે એક, એની ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે ઠીક છે, ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરશું. એની જોડે બીજો એક નાનો ફોટો હશે, એની ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ. મિત્રો આ બંને નાના ફોટામાં ઇફેક્ટ એડ કરવાની છે. પછી ઉપર ગોળ કરશું, એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું. મિત્રો ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરશું, પહેલો ફોટો આવી ગયો, બીજો ફોટો આવી ગયો. હવે જે ત્રીજા નંબરનો ફોટો છે એની ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જે કોપી ઇફેક્ટ. કોપી ઇફેક્ટ કર્યા પછી સાઈડમાં ક્લિક કરશું, ઉપર એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું. ફરીથી મિત્રો આપણા બીટમાર્ક ઉપર ક્લિક કરશું ઠીક છે. મિત્રો નીચે જતા રહેશું, એ પછી મિત્રો ઠીક છે તમારે આ પહેલા ત્રણ ફોટા પતે ઠીક છે, પછી બે નાના ફોટામાં ઇફેક્ટ એડ કરી હતી, એ પછી એક નાનો ફોટો આવશે અંદર 14:28 સેકન્ડે એને છોડી દેવાની છે. એ પછી જે પણ ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરશું, એની જોડેવાળા ફોટા ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરશું, એની પછી જે ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. એ મિત્રો આ ત્રણે ત્રણ ફોટામાં ઇફેક્ટ એડ કરવાનો છે અને છેલ્લો ફોટો છોડી દેવાનો છે. એ પછી ફરીથી ઉપર ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું. મિત્રો ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરશું ઠીક છે. મિત્રો પહેલો આવી ગયો, બીજો આવી ગયો, ત્રીજો આવી ગયો અને હવે છેલ્લો ચોથા નંબરનો ફોટો છે એની ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જે કોપી ઇફેક્ટ. કોપી ઇફેક્ટ કર્યા પછી સાઈડમાં ક્લિક કરશું, ઉપર એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું. મિત્રો ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરશું ઠીક છે. અહીંથી આગળ જતા રહેશું. મિત્રો આગળ જયા પછી મિત્રો હવે જે આપણે એંગલ ઠીક છે, એંગલ આપણે રાઈટ ઠીક છે. મિત્રો એંગલ 14:28 સેકન્ડ એક ફોટો છોડી દીધો હતો, એની ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. એ પછી છેલ્લે એક ફોટો છોડી દીધો હતો, એની ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. તો મિત્રો આ રીતે આપણે બધા ફોટામાં ઠીક છે ઇફેક્ટ લાગી જાય છે. અને તમે શરૂઆતમાં જોયું ઠીક છે, કમિંગ સૂન હેપી બર્થડે સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી જરૂર જણાવજો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરજો અને નીચે ગોળ કરું છું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ તે. આપણે મળશું એક નવા વિડીયોમાં.